અહીં જટાશંકર તરફ જવાનો. અહીં તમે ભગત જોઈ શકો છો. તો જય ગિરનારી, જય માતાજી. તો મિત્રો, આ અત્યારે સવારનો સમય છે, 6 વાગ્યા છે. તો ગુડ મોર્નિંગ બધાને. અને અત્યારે અમે જ આવી છીએ જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે. અત્યારે જે મારી પાસે તમને રસ્તો બતાવે છે, જ્યારે જટાશંકરના મહાદેવના દર્શન કરવા જાઓ ત્યારે આ રીતનો રસ્તો આવશે. અને જટાશંકરના મહાદેવના દર્શન કર્યા બાદ હનુમાનધારા, રામવન, સીતાવન અને ભરતવન, જે આ બધું જ આ રસ્તામાં આવશે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો. તો આપ જોઈ શકો છો રસ્તામાં કેટલું સુંદર જંગલ છે. અત્યારે સવારનો સમય છે અને પબ્લિક પણ તમને વધારે નહીં જોવા મળે. એ રીતનું થાય. તો અહીંયા રસ્તો 40 મીટર જેવો છે, જે મહાદેવનું મંદિર. તો અહીં તમને ભગત જોવા મળશે. આપ જોઈ શકો છો વિડીયોમાં. ભગત, સીતારામ, સીતારામ. એ મું ઢોઈ ગયો લે, ફોન નો છટી જશો. એ જોઈ ગયો. હાલો. તો મિત્રો, અહીં જટાશંકર તરફ જવાનો રસ્તો, તો આ બાજુથી તમે રસ્તેથી જઈ શકો છો. તો અહીં જટાશંકર તરફ મંદિર તરફ રસ્તો જશે. અને આ જે ઉપર સીડી જાય છે એ છે અંબાજી તરફ જશે. તો આપણે પહેલાં જટાશંકર મહાદેવના દર્શન કરશું. અહીંથી શોર્ટકટ જવાય છે, તો જરૂર તમે આ શોર્ટકટ રસ્તામાંથી આવજો. તમને પણ મજા આવશે આ જંગલનો જે નજારો છે એ જોવાનો. નદી કે શોખ મનાવાની સુખ નથી. આ રસ્તો છે ને અહીંથી હોય તો અહીંથી એમ આવતી ખેલ. હા, ઓલ પાસે અહીંથી ચડાય. અહીંથી ચડાય ઓલો રસ્તો ગયો. ત્યાંથી ચડાય. મિત્રો, આ પણ શોર્ટકટ રસ્તો છે. જ્યારે તમે વેલનાથ બાપાની જગ્યા છે ત્યાં આ એક નદી છે, તો એ નદીથી આ રીતની રસ્તો છે, એમાંથી તમારે પણ આવી શકો છો. તો અહીં ખાસ કરીને ધ્યાન રાખવું, મોટા મોટા પથ્થરો છે તો પગ લફરે નહીં.
જો આ રીતે તમને નિશાન મળશે, જો એ રીતનું જ્યારે તમે એક લાવો તો પણ તમને જડી જશે. એમ તો જે અહીં મહાદેવની કૃપા છે, જે સર જટાશંકર મહાદેવ મિત્રો, અમે એક દિવસ અગાઉ આવી ગયા છીએ અત્યારે લીલી પરકમસે 2023માં. તો અમે એક દિવસ આડો હોવાથી અમે જે ઘણું બધું અમે અત્યારે ફરશું. તો પહેલું જ અમે જટાશંકર મહાદેવ નું મંદિર છે ત્યાં અમે દર્શન કરવાનું નક્કી કર્યું. તો જટાશંકર મહાદેવ મંદિર છે આવી જ ગયું છે અને થોડુંક જ દૂર છે. અહીં આવો તો તમને આવા મોટા મોટા વૃક્ષ જે જોવા મળશે. આવે છે ને, વાંધો નહીં. હા, તમે વૃક્ષ જોઈ શકો છો. કોઈ અહીં વધારે વૃક્ષ, ખાખરા એ ઘણી બધી વનસ્પતિઓ જોવા મળશે. હવે જટાશંકર મહાદેવ મંદિર પણ આવેલું છે, આવી ગયું છે. હા, થોડુંક જ હતું, શોર્ટક પડ્યું ને બાવ. તો મિત્રો, જટાશંકર મંદિર છે તમને બહારથી આ રીતનું બતાવશે. આ છે પાછળનો રસ્તો. અહીં તમને એક વડ જોવા મળશે, જે મહાદેવની જટા એવું કહેવામાં એની એવી રીતનો છે. અહીં સૂચનાઓ લખેલી છે, જટાશંકર મહાદેવ મંદિર પરિસરમાં હિન્દુ પ્રવેશ. અહીં તમને ભગત પણ જોવા મળશે. અહીં જોવા હોય તો અહીં અત્યારે જમવાનું નથી ચાલુ, જ્યારે પરકમમાં આવો ત્યારે જમવાનું પણ ચાલુ જશે 24 કલાક. હમણાં આપણે દર્શન કરવા જઈશું જટાશંકર મહાદેવના. મિત્રો, અહીં જે તમને સફેદ પથ્થર બતાવશે એની ઉપર તમને મહાદેવના દર્શન થશે. અહીં જટાશંકર મહાદેવ વિરાજમાન છે. અહીં તમે એક વડ જોઈ શકો છો, જ્યારે જટાશંકર મહાદેવ મંદિરના દર્શન કરવા આવો ત્યારે.
તો અહીં તમને એક સફેદ લાલ અને પીળી લીલી એટલી ધજાઓ ફરકતી જોવા મળશે. અહીં તમે ભગત જોઈ શકો છો.